गुड मॉर्निंग गाइस। हवे मूड़ी बजेटनी पद्धतिमां बे पद्धति आपणे बाकी छे, एक आंतरिक वर्तनो दर अने चोखो वर्तमान मूल्य। आंतरिक वर्तनना दरमां શું કરવામાં આવે છે કે રોકાણ જે હોય એ રોકાણની સામે રોકડ પ્રવાહ તમને જે મળવાનો છે એ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય ગોતવામાં આવે છે। થોડુંક ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને આ આંતરિક વર્તનનો દર એ બંને સેમ પદ્ધતિ થાય છે, પણ તફાવત ક્યાં આગળ જઈ હવે આપણે જોશું। रोकड प्रवाह भविष्य में तमने जे मळवानो छे ए भविष्यना रोकड प्रवाहनो दर धारीने तमारे वर्तमान मूल्य काढवानुं छे। दर तमने आपेलो नहीं होय, ज्यारे चोख्खा वर्तमान मूल्य में तमने दर छे ए आपी देता था कि केटला दरे वर्तमान मूल्य तमारे गोतवानुं छे, चोख्खुं वर्तमान मूल्य केटला दरे तमारे काढवानुं छे ए तमने एनी अंदर आपी देता था। ज्यारे आनी अंदर तमारे धारवानुं छे अने पछी एनुं वर्तमान मूल्य काढवानुं छे। वर्तमान मूल्य निकळ्या पछी ई वर्तमान मूल्य ने रोकाण साथे सरखावानुं छे। दाखला तरीके अत्यारे रोकाण जे छे ई 1 लाख रुपयानुं होय अने एनी सामे रोकड प्रवाह जे छे ई 3 वर्षनो दाखला तरीके आ तमने आपेलो छे। पहले वर्षे 50,000, बीजे वर्षे 35,000 અને ત્રીજે વર્ષે 30,000, આવો રોકડ પ્રવાહ તમને આપેલો છે। હવે ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં તમે શું કરતા હતા કે વટાવ દર તમને 10% આપી દેતા હતા, તો 10%ના દરે આ 3-3 રોકડ પ્રવાહ જે છે એ 3-3નું તમે ચોખ્ખું વર્તમાન મૂલ્ય કરતા હતા કે 1 વર્ષ પછી જે 50,000 રૂપિયા મળવાના છે એનું વર્તમાન મૂલ્ય શું થાય, બીજા વર્ષ પછી 35,000 અને ત્રીજા વર્ષ પછી 30,000 રૂપિયા જે મળવાના છે એનું વર્તમાન મૂલ્ય કેટલું આવે એ તમે કાઢતા હતા। હવે આંતરિક વર્તનના દરમાં તમારે શું કરવાનું છે, આંતરિક વર્તનના દરમાં એ કાઢવાનું છે વર્તમાન મૂલ્ય, તે પણ એમાં તફાવત શું છે કે આની અંદર તમે વર્તમાન મૂલ્ય કાઢીને સરખામણી કરતા હતા। દાખલા તરીકે પહેલા વર્ષે 50,000, બીજા વર્ષે 35,000, ત્રીજા વર્ષે 30,000, આ તમને વર્તમાન મૂલ્ય મળ્યું। દાખલા તરીકે ટોટલ 3 વર્તમાન મૂલ્ય તમને મળ્યા, એ વર્તમાન મૂલ્યનો કુલ ટોટલ 1,01,000 થયો, 1,01,000 રૂપિયા કુલ વર્તમાન મૂલ્ય થયું। તો એને તમે કોની સાથે સરખાવતા હતા, રોકાણની સાથે, તો કે રોકાણ 1 લાખ છે એની સામે 1,01,000 મળે છે એટલે પ્રોજેક્ટ નફાકારક થાય। હવે આંતરિક વર્તનના દરમાં શું કરવાનું છે કે આ દર તમને આપેલો નહીં હોય 10%, એ 10% તમે દર ધાર્યો એટલે તમને આ 1,01,000 રૂપિયા રોકાણ મળ્યું વર્તમાન મૂલ્ય। હવે એ 1,01,000ને આની સાથે સરખાવવાનું, તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય ભવિષ્યના રોકડ પ્રવાહનું જે છે એ તમારા રોકાણ કરતાં કેવું આવ્યું, રોકાણ કરતા વધુ હોય। બરાબર, હવે આ 1,01,000 ને 1 લાખ જેટલા કરવા હોય તો 1,000 રૂપિયા તમારે ઘટાડવા પડે, બરાબર છે। કુલ મારે કરવાનું છે શું કે કેટલા રોકડ પ્રવાહ એટલે કે કેટલા વટાવ દરથી આ 10% રાખેલો છે એની જગ્યાએ કેટલા ટકા રાખવું, તો આ ભવિષ્યનો જે રોકડ પ્રવાહ છે એનું વર્તમાન મૂલ્ય 1,00,000 રૂપિયા એક્ઝેક્ટ થાય। ભવિષ્યમાં તમને જે 1,00,000 રૂપિયા મળવાના છે એ 1,00,000 રૂપિયાને કેટલા દરે તમે વટાવો 3 રોકડ પ્રવાહને, તો એનું વર્તમાન મૂલ્ય 1,00,000 જેટલું આવે કુલ, એ તમારે કાઢવાનું છે। તો હવે તમે એની અંદર શું કરો છો કે આ રકમ તમારે ઘટાડવાની છે, એમાં તમારે ઘટાડો કરવાનો છે। એ ઘટાડો કરવા આ દર જે છે એ દર તમારે વધારો કરવો પડે, આ દર તમે વધારો એટલે આ રકમ તમારી ઘટે, આ રકમ તમે ઘટાડો એટલે આ રકમ તમારી વધે। અહીંયા દાખલા તરીકે 10%ના 12% કરો તો શક્ય છે કે અહીંયા 1,00,000ની નીચે જાય, બરાબર। હવે એ દર તમે વધારીને કર્યો 12%, 12% કર્યું એટલે એનું વર્તમાન મૂલ્ય જે છે
ઈ તમને કેટલું મળ્યું? 99,000 રૂપિયા તમને કુલ વર્તમાન મૂલ્ય મળ્યું. બરાબર, કુલ વર્તમાન મૂલ્ય તમને મળ્યું 99,000 રૂપિયા. તો ઈ તમારે ઓછું થયું. એટલે આ બે દરની વચ્ચેનો દર કો કેવો થાય, 10 થી 12 ની વચ્ચે, કે જ્યારે એનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય આ 3 રોકડ પ્રવાહ જે 50,000, 35,000 અને 30,000 છે, એનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એક્ઝેક્ટ 1,00,000 રૂપિયા થાય એવો દર કયો હોય? 10 થી 12% વચ્ચે હોય. એટલે 2% દર તમને મળી ગયા, કે જે નજીકમાં નજીક મૂલ્ય જે છે એ તમને આપતા હતા. બરાબર, એ બે દર તમે ધાર્યા. દર ધારવા માટે એક્ઝામમાં કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી. તમે 1 થી લઈને 50 સુધી ગમે એ તમે ધારી શકો, 100 સુધી તમે ગમે એ દર ધારી શકો. બરાબર, તો એવા સમયે તમારે કરવાનું છે શું? તો કે આ બે દર તમને જે આવ્યા, એ બે દર અને આ બે વર્તમાન મૂલ્ય તમને મળ્યા, એની એક ચોક્કસ ફોર્મ્યુલા, આપણે ફોર્મ્યુલા કેવી છે એ આપણે જ્યારે સમ કરશું આંતરિક વર્તનના દરના ત્યારે જોશું. બે ચોક્કસ દર અને બે ચોક્કસ વર્તમાન મૂલ્ય જે છે એ વર્તમાન મૂલ્ય લઈને તમે ફોર્મ્યુલા એપ્લાય કરીને એની અંદર એક્ઝેક્ટ દર જે છે એ કાઢી શકો, કે કેટલા ચોખ્ખા વર્તમાન મૂલ્યના દરે અથવા કેટલા દરે ભવિષ્યનો જે રોકડ પ્રવાહ છે એને તમે વટાવો તો એનું વર્તમાન મૂલ્ય જે છે એ એક્ઝેક્ટ તમને 1,00,000 રૂપિયા મળે છે. આ તમારે વસ્તુ એની અંદર ગોતવાની આવે છે. બરાબર, સમજાઈ ગયો? આટલું સૂત્ર હજી તમને કહું છું, સૂત્ર આપણે આગળ સમજારે જોશું ત્યારે તમને કરાવીશ. સૂત્રની અત્યારે જરૂર નથી, માત્ર તમારે પદ્ધતિ છે એ પદ્ધતિ જ સમજવાની છે. અને પદ્ધતિમાં વધારે ક્લેરિફિકેશન છે, વધારે તમને સમજૂતી છે એ જ્યારે એના સમ શરૂ થશે ત્યારે આવશે. હવે આ પદ્ધતિના અમુક ફાયદા અને અમુક મર્યાદા છે. એ ચોક્કસ ફાયદા અને ચોક્કસ મર્યાદાઓ એની છે. એમાં ફાયદામાં પહેલું છે સમયનું મૂલ્ય. પહેલું છે સમયનું મૂલ્ય. વર્તમાન મૂલ્યની જેમ આની અંદર પણ સમયનું મૂલ્ય ધ્યાનમાં લેવાય છે. સમયનું મૂલ્ય શું કામ તમે ધ્યાનમાં લો છો? કઈ રીતે તમે ધ્યાનમાં લો છો? કે 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ પછી તમને જે રોકડ પ્રવાહ મળવાનો છે એ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય તમે કાઢો છો એટલે સમયનું મૂલ્ય એની અંદર આવી જાય. 5 વર્ષ પછી માનો કે 1,25,000 તમને રોકડ પ્રવાહ મળે છે તો એનું અત્યારનું મૂલ્ય કેટલું થાય એ જ તમે જોવો છો. એટલે ભવિષ્યમાં મળનારા ફાયદા કરતાં તમને અત્યારે કેટલો ફાયદો મળે છે અથવા અત્યારે શું ફાયદો મળે છે એ તમે જોવો છો. જ્યારે તમે વર્તમાન મૂલ્ય કાઢતા હો ત્યારે સમયનું મૂલ્ય એની અંદર આવી જાય છે. એ પહેલો આ પદ્ધતિનો ફાયદો છે. એટલે વર્તમાન મૂલ્યમાં જેમ સમયનું મૂલ્ય તમે ગણતરીમાં ધ્યાનમાં લેતા હતા રકમ આવે ત્યારે, ત્યારે આની અંદર એ તમે ધ્યાનમાં લ્યો છો. બીજો એનો ફાયદો છે કુલ રોકડ પ્રવાહ. કુલ રોકડ પ્રવાહ સમગ્ર યોજનાનું જે આયુષ્ય છે એ આયુષ્ય દરમિયાન જે તમને રોકડ પ્રવાહ મળે છે એ તમામ રોકડ પ્રવાહ તમે ધ્યાન ઉપર લ્યો છો. એટલે કે તમામ રકમ જે છે એ તમામ રકમ તમે ધ્યાન ઉપર લ્યો છો. કોઈ પણ રકમ જે છે એ ધ્યાન ઉપર લેવાતી નથી એવું નથી થતું. તમામ રકમ ધ્યાન ઉપર લેવાઈ જાય છે. એટલે કે નફાકારકતા છે એ સાવ તમે નજીક જઈને નફાકારકતા છે એ કાઢી શકો છો. પરતાપ સમયમાં કુલ રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાતો નહોતો. શું કામ કુલ રોકડ પ્રવાહ ધ્યાનમાં નહોતો લેવાતો? તો કે પરતાપ સમયમાં માત્ર કેટલો સમય તમારું રોકાણ પરત કરતા લાગે,
રોકાણ પરતનો કુલ સમય છે એ જ તમે જોવો છો, એટલે કે તમારું કરેલું રોકાણ કેટલા વર્ષમાં પરત આવે એ જ તમે જોવો છો. એક વખત પરત આવી ગયા પછી ભવિષ્યમાં એમાંથી કેટલો નફો મળે છે એ તમે જોતા નથી. જ્યારે આની અંદર તો આયુષ્ય દરમિયાન એટલે જે યોજનાની મુદત હોય 5 કે 10 વર્ષ, એ 5 કે 10 વર્ષ તમામ દરમિયાન કેટલો તમને રોકડ પ્રવાહ મળે છે એ તમે ધ્યાનમાં લ્યો છો. એટલે આ મેથડ જે છે એ વધારે ચડિયાતી કહેવાય, આ પદ્ધતિ વધારે ચડિયાતી કહેવાય. સમયનું મૂલ્ય ધ્યાનમાં લે છે અને કુલ રોકડ પ્રવાહ ધ્યાનમાં લે છે, એ બંને પાસા જે છે એ તમારી નફાકારકતાની દ્રષ્ટિએ મહત્ત્વના છે. શું કામ તમારી નફાકારકતાની દ્રષ્ટિએ મહત્ત્વના થાય? તો કે નાણાંને સમયનું મૂલ્ય હોય. નાણાંને સમયનું મૂલ્ય હોય એ કઈ રીતે થાય? તો કે સમય પસાર થવા સાથે નાણું જે છે એમાં વધારો થાય. સમય જેમ જેમ પસાર થાય એમ નાણામાં તમારું નાણાંના મૂલ્યમાં વૃદ્ધિ થાય, કારણ કે ચોક્કસ જગ્યાએ રોકાણ કરીને તમે એમાં વળતર જે છે એ મેળવી શકો. ત્રીજું, સ્વીકાર્ય યોજનાનો દર. ત્રીજું, સ્વીકાર્ય વ્યાજનો દર. બરાબર, સ્વીકાર્ય વ્યાજ દર. તો કે આ દરની અંદર, આ યોજનાની અંદર કેટલા દરે તમને પરત નાણાં મળે છે, કેટલા દરે તમારું રોકાણ જે છે એ તમને વર્તમાન મૂલ્ય જેટલું થાય છે એ તમે આની અંદર જોઈ શકો છો. જ્યારે બીજી પદ્ધતિની અંદર એ વસ્તુ છે એ શક્ય હતી નહીં. બીજી યોજનામાં વ્યાજનો દર જે છે એ સ્વીકાર્ય વ્યાજનો દર તમને મળતો નહોતો. બરાબર, જ્યારે આ પદ્ધતિની અંદર તમને વ્યાજનો સ્વીકાર્ય દર કેટલો છે, એટલે કે કેટલા દરે તમારું વર્તમાન મૂલ્ય છે એ રોકડ પ્રવાહ જેટલું થાય, એટલે કે રોકડ પ્રવાહ તમારો કેટલા દરે વર્તમાન મૂલ્ય જેટલી રકમ થાય, રોકાણ જેટલી રકમ થાય એ તમે આની અંદરથી જાણી શકો છો. પછીનો તમારો ફાયદો છે ઊંચો વ્યાજનો દર, વ્યાજ દર. આ પદ્ધતિ સિદ્ધિ કોની સાથે સંકળાયેલી છે? મૂડી પડતર દર સાથે. શું કામ મૂડી પડતર દર સાથે સંકળાયેલી છે? આમાં તમને શું મળે? દાખલા તરીકે અહીંયા મેં 1 લાખ લખ્યા હતા અને અહીંયા પહેલા વર્ષે 35,000, બીજા વર્ષે 50,000, ત્રીજા વર્ષે 45,000 આ તમને મળે છે. તો આમાં તમે શું જુઓ છો કે કયા દરે આ 3 વર્ષમાં જે રોકડ પ્રવાહ તમને મળવાનો છે એનું વર્તમાન મૂલ્ય 1 લાખ રૂપિયા જેટલું થાય એ દર તમે કાઢો છો, અને એ દરને કોની સાથે સરખાવવાનું કાર્ય થાય છે? મૂડી પડતરના દરની સાથે. મૂડી પડતરના દરની સાથે એની તમે સરખામણી કરો એટલે તમારું કામ જે છે એ શું થાય કે મૂડી પડતર જેટલું વળતર આમાંથી મળે છે કે નહીં એ તમે જોવો છો. જો આ દર, આંતરિક વળતરનો દર, એ મૂડી પડતર દર કરતા વધુ આવે તો યોજના છે એ નફાકારક થાય, અને જો આંતરિક વળતર દર મૂડી પડતર દર કરતા ઓછો હોય તો નફાકારક યોજના નથી. એવો એનો મતલબ થાય. શું કામ એવો એનો મતલબ થાય? તો કે મૂડી પડતરમાં તમારે જે દર ચૂકવવો પડે છે એના કરતા તમારો વળતર યોજનામાંથી જે તમને જે મળે છે એ તો ઓછું મળે છે. યોજનાનું જે વળતર મળે છે એનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય જે દરથી નીકળે છે એ દર તો તમારા મૂડી પડતર દર કરતાં ઓછો હોય તો મૂડી પડતરના દર જેટલું પણ તમે એમાંથી કમાઈ શકતા નથી, એવો એનો અર્થ થાય. જ્યારે મૂડી પડતર દર કરતાં જો આંતરિક વળતરનો દર ઊંચો આવે તો એનો અર્થ એવો થાય કે તમારા મૂડી પડતર માટેનો જે ખર્ચ છે
ઈ મૂડી પડતરના ખર્ચ કરતાં તમે વધારે કમાણી એમાંથી કરી શકો છો. તમારો જે રોકડ પ્રવાહનો દર છે ઈ રોકડ પ્રવાહનો દર તમને વધારે કમાણી કરી આપે છે એવો એનો અર્થ થાય. એટલે યોજના છે એ સ્વીકારવી કે ન સ્વીકારવી એના ઉપર નક્કી થાય છે કે આંતરિક વળતરનો દર તમને જે મળ્યો હોય એ તમારા મૂડી પડતરના દર સાથે સરખામણી કરવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમ છે એ શરૂ કરશું. પદ્ધતિ તમને ટેલિગ્રામની અંદર આજે મૂકી દઈશ એટલે જોઈ લેજો. બરાબર. થિયરી આજે જોઈ લેજો. સમ નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂ કરશું. પહેલાં જે છે એ એક એક પદ્ધતિના સમ કરાવીશ, એક એક પદ્ધતિ લઈને, અને પછી એની અંદર જે ત્રણ કે ચાર પદ્ધતિ મિક્સ પૂછાય છે એ તમને કરાવી દઈશ. જનરલી મિક્સ પૂછાવવામાં આંતરિક વળતરનો દર એકલો પૂછાય છે, બાકીની મેથડ મિક્સ પૂછાય છે. બાકીની મેથડ એટલે એમાં કઈ કઈ થી ચોખ્ખું વર્તમાન મૂલ્ય, પરતાપ સમય, સરેરાશ વળતર દર અને નફાકારકતા આંક, આ ચાર મેથડ જનરલી એક સાથે હોય છે અને એની સામે આંતરિક વળતરનો દર હોય. શું કામ આંતરિક વળતરનો દર એકલો રાખે છે? તો કે એમાં તમારે બે કે ત્રણ સ્ટેપ સુધી સમજાય, કારણ કે પહેલા સ્ટેપે તમને એક્ઝેક્ટ દર મળે નહીં એટલા માટે. બરાબર. ઇન્ડિવિજ્યુઅલ મેથડના સમ પહેલાં થશે, પછી સમ થઈ ગયા પછી આગળ ઉપર જે છે એ તમારા મિક્સ સમ છે એ આવશે. આજે અહીંયા આટલું બાકી રાખીએ છીએ. યુટ્યુબની અંદર લેક્ચર જે છે એ તમારી રીતે જોતા રહેજો.